જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ બધાને એક સ્ટુડન્ટે પૂછેલો ક્વેશ્ચન છે આ મેં બ્લેકબોર્ડમાં લખી નાખ્યો સારો ક્વેશ્ચન છે એટલે નાનકડો વિડીયો છે એ મેં બનાવવાનું નક્કી કર્યું રકમ આ લખેલી છે એ મુજબ અ ગેસ ઇઝ અન્ડર ગોઈંગ એન એડિએબેટિક પ્રોસેસ એડિએબેટિક સમોસમી એક વાયુ સમોસમી પ્રક્રિયા અનુભવે છે એટ અ સર્ટેન સ્ટેટ ધ વેલ્યુ ઓફ વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર વી જીરો એન્ડ ટી જીરો એની કોઈ એક ચોક્કસ સ્થિતિ વખતે એક ચોક્કસ અવસ્થામાં જ્યારે વોલ્યુમ વી જીરો અને ટેમ્પરેચર ટી જીરો છે એન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ સ્લોક ઢાળનું મૂલ્ય એનો ઢાળ જે છે એનું મૂલ્ય એ આપણને આપેલું છે આલ્ફા ધ વેલ્યુ ઓફ સીવી કેટલું થશે કન્સેપ્ટ પણ રિવાઇઝ થઈ જશે તમને આ યાદ છે સીપી અને સીવી સીવી માટે નું ડાયરેક્ટલી કદાચ જો ફોર્મ્યુલા યાદ હોય તો સીવી બરાબર r अपॉन गामा 1 આ આપણે નક્કી કરવું છે કદાચ આમાં સીપી પૂછે તો શું આવે એ પણ હવે આપણે આવડવું જોઈએ અચ્છા એક આ ક્યાંથી આવ્યું એના માટે જો ખાલી એક આટલું કહી દઉં આપણે આ ખ્યાલ છે સીપી માઈનસ સીવી બરાબર શું આવે

Cv નક્કી કરવા માટે ગેમાં નક્કી કરવો પડશે એના માટે આમાં તમે જોશો તો મેગ્નિટ્યુડ ઓફ ચર્ચા છે વી વર્સિસ ટી કરવા માટેની તો ઇન એડિયેટીક પ્રોસેસ રિલેશન બિટવીન વી એન્ડ ટી ઇઝ ટી

ટુ પ્લસ હવે આ કોન્સ્ટન્ટ પ્લસ ડીવી શું કર્યું છે જોજો ટી અછળ રાખી આનું વિકલન તો ઘાતના રૂલ્સ પ્રમાણે ઘાત આગળ ઘાત ઘટાડી નાખી ડીવી પ્લસ વી રેસ્ટુ ગેમા માઇનસ વન કોન્સ્ટન્ટ રાખી ટીનું હવે આપણો ટાર્ગેટ છે આપણે ઢાળ વી વિરુદ્ધ ટીનો આલેખ હોય જો એ કીધું છે સ્લોપ ઓફ વર્સિસ સ્લો તો સ્લોપ જયારે હોય વી વર્ષિસ ટીનો ગ્રાફ જે આપણને મળે એડિબેટીક પ્રોસેસ માટે અહીંયા વી હોય અહીંયા ટી હોય તો આનો સ્લોપ કયો કહેવાય ડીવી બાય અને એ આપણને આપેલો છે આલ્ફા કે આનું મેગ્નેટ્યુ ટાઈપ છે મૂલ્ય તો આના ઉપરથી આપણે ડીવી બાય ડીટી ફાઇન કરવાનો પ્રયત્ન કરીએ તો dv વર્ષિસ ડીટી માટે પહેલાં તો સાન સામે લઈ જઈએ તો dv અપોન ડીટી ઓકે આવું કરીએ છીએ આ સીધું ડીટી આયા લઈ લીધું છે આ પદ ઓલી બાજુ લઈ લે તો માઇનસ વી રેસ્ટ ટુ ગેમા માઇનસ વન અપોન ટી માઇનસ વન વી રેસ ટુ માઇનસ ટુ શું થઈ જશે જુઓ માઇનસ વી રેસ્ટ ટુ ગેમાં માઇનસ વન વી રેસ ટુ માઇનસ ટુ તો ખાલી વી વધશે અપોન ટી ગેમાં માઇનસ આનું મેગ્નિટ્યુડ એટલે કે આનું મૂલ્ય બરાબર આલ્ફા આપ્યું છે તો આપણો ટાર્ગેટ આ હતો કે આપણે ફાઇન્ડ કરવું છે સીવી જો સીવી ફાઇન્ડ આઉટ કરવું છે તો ગેમા માઇનસ વન ની જરૂર પડશે ને તો આપણે આ પહેલા તો આ થઈ ગયું કે વી આટી ગેમા ગેમાં માઇનસ વન બરાબર આલ્ફા પણ કોઈ એક ઇન્સ્ટન્ટ પાસે એ કીધું છે કોઈક કારણ કે જ્યારે આપણે આમ જ્યારે વાત કરી ત્યારે કોઈ એક બિંદુ વી જીરો લઈએ તો એને ટેમ્પરેચર ચોક્કસ સ્થિતિ વખતે માની લો કે આ સ્થિતિ વખતે ઢોળાવ આનો સતત જયારે ઢોળાવ આપણને આલ્ફા આપ્યો છે ત્યારે વોલ્યુમ અને ટેમ્પરેચર વી જીરો ને ટી જીરો આપેલું છે વોલ્યુમ વી જીરો ટેમ્પરેચર ટી જીરો તો આપણે જ્યારે લખીએ છીએ ત્યારે ખાસ હું અહીંયા આલ્ફા લખું ને ત્યારે મારે એક વસ્તુ ધ્યાન રાખવી પડે કે અહીંયા શું કરી નાખવાનું છે વી જીરો અને ટી જીરો અચ્છા કદાચ તમને ડાયરેક્ટલી પહેલા સ્ટેપમાં ન ખબર પડે તો અત્યારે આને આપણે કાઢી નાખો છો હવે જ્યારે આપણે કહીએ કે એટ વી જીરો એન્ડ ટી જીરો આ વેલ્યુ જ્યારે આપણે લખશું વી જીરો અપોન ટી જીરો ગેમાં માઇનસ વન ઇઝ ટુ આલ્ફા આપણે ગેમા માઇનસ વનને સૂત્રનો કરતા પણ ગેમા નેગેટિવ વન તો વી જીરો અપોન ટી જીરો આલ્ફા બસ એ આપણે હવે સીવી વાળા સમીકરણમાં મૂકી દો તો સીવી બરાબર આર અપોન ગેમાં માઇનસ વનને બદલે ગેમાં માઇનસ વન એમાં આર અપોન ગેમાં માઇનસ વનને બદલે વી જીરો અપોન ટી જીરો આલ્ફા તો થશે આર ટી જીરો આલ્ફા અપોન વી જીરો ને એવો ઓપ્શન છે ડી આ આપણું સાચું છે અચ્છા હું એક્સ્ટ્રામાં કદાચ સીપી મેળવું તો સી બરાબર સીવી પ્લસ વન પ્લસ આર્યુલા તમને આ કાંઈ કીધું આર ટી જીરો આલ્ફા અપોન વી જીરો પ્લસ આર જો આર છે કમ્બાઈન કાઢી લેશો તો ટી જીરો આલ્ફા અપોન વી જીરો પ્લસ વન ઇન્ટુ આર તો આવેલું થઈ જશે સીપી માટેની એવોય કોઈ ઓપ્શન છે તો કે હા એ ઓપ્શન પણ આયા છે બરાબર એટલે આ વેલ્યુ છે એ સીપીની છે સારું બરાબર